વલસાડ શહેર તથા આસપાસના ગામોમાં કેન્દ્ર સરકારની યોજના બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત બે લાખ રૂપિયા મળતા હોવાના ખોટા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો જેથી એકાદ હજાર જેટલા લાભાર્થીઓ ભરેલા ફોર્મ અને આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો સાથે વલસાડની હેડ પોસ્ટ ઓફિસ આવીને રજિસ્ટર્ડ એડી કરાવી રહ્યા હતા ખોટા વાયરલ મેસેજ થઈ રહેલા અંગે સમાજ કલ્યાણ વિભાગના અધિકારી પણ પોસ્ટ ઓફિસ દોડી આવ્યા હતા મળતી માહિતી અનુસાર વલસાડ અને આસપાસના ગામ જોધપુર કાંચ રણછોડ કુંડી પલસાણા રાબડા સોનાવાડા સહિતના ગામોમાં સોશિયલ મીડિયામાં એક ફોર્મ સાથે સરકાર બે લાખ આપતી હોવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેથી મહિલાઓ ફોર્મ સહિતના દસ્તાવેજો લઈને પોસ્ટ ઓફિસ આવી પહોંચી હતી દિલ્હીના શાસ્ત્રી ભવન ખાતે આવેલા મહિલા અને બાળ વિકાસના સરનામે રજીસ્ટર્ડ એડી કરવાનું હોવાથી લાભાર્થીઓ એકાદ હજાર જેટલા ફોર્મ ભરીને મોટી સંખ્યામાં આપતા મુખ્ય પોસ્ટ ઓફિસ આવી ગયા હતા ફોર્મ સાથે સરપંચનો દાખલો અને આધાર કાર્ડની ઝેરોક્સ અને ફોર્મ ની નકલ કાઢી ચોક્સાઈ નું લખાણ કરી આપતા હોવાથી લાભાર્થીઓ ગ્રામ વિસ્તારમાંથી સરપંચનો સરપંચ નો દાખલો લઈને આવ્યા હતા લગભગ અત્યાર સુધીમાં એક જેટલા લાભાર્થીઓએ ફોર્મ ભર્યા છે આ ફોર્મમાં ઉપર લખ્યું છે કે આઠ થી બાવીસ વર્ષ સુધી લાભ લઈ શકે છે જેથી મોટી સંખ્યામાં ફોર્મ ભરવા માટે પોસ્ટ ઓફિસ લાઈનો લાગી છે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર ફરતો થયો મેસેજ ખોટો છે સરકાર દ્વારા આઠ થી બાર વર્ષની બધી દીકરીઓને બે લાખ મળશે તેવો મેસેજ સદંતર ખોટો છે અને પાયા વિહુણો છે સરકારની આવી કોઈ સ્કીમ ગુજરાત સરકાર કે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી નથી પોતાના દસ્તાવેજો ખોટી રીતે આપીને આવી શકાય છે છે આ ફોર્મ હવે આ ફોર્મમાં એવું લખ્યું છે કે પ્રધાનમંત્રી યોજના ગ્રામ અને શહેર માટે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અભિયાન અંતર્ગત આઠ વર્ષથી બાવીસ વર્ષની મહિલાઓ ને બે લાખ રૂપિયાની સહાય મળશે આવું લખ્યું છે આ ફોર્મમાં અને આ ફોર્મ ભરી અને આમાં ઘણી બધી વિગતો લખવાનું પણ દર્શાવેલું છે જેમ કે વ્યક્તિનું નામ વ્યક્તિની શૈક્ષણિક યોગ્યતા વ્યક્તિનો આધાર નંબર બેંક નંબર ખાતા નંબર શાખા નંબર આઈએફએસસી કોડ વગેરે વગેરે હવે આ જે ફોર્મ છે એમાં લખ્યું છે કે ભાઈ આ બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો યોજના જે છે એ ગુજરાત રાજ્યના કુલ બાવીસ જિલ્લાઓમાં કાર્યરત છે અને એ યોજનાનો જે હેતુ છે એ દીકરી જન્મે દીકરી ભણે દીકરી આગળ વધે એનું આરોગ્ય શિક્ષણ સારું સચવાઈ રહે અને ખૂબ પ્રગતિ કરે આવો હેતુ છે અને એ હેતુ માટે જે ગ્રાન્ટ આવે છે ભારત સરકારમાંથી એ ગ્રાન્ટનો ઉપયોગ તાલીમો સેન્સિટાઇઝેશન કાર્યક્રમો મહિલા સંમેલનો આઈસી પ્રવૃત્તિ શૈક્ષણિક અવેરનેસ માટેની પ્રવૃત્તિઓ દ્વારા એ ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો થાય છે પરંતુ કોઈ પણ સ્ત્રી કે કોઈપણ દીકરીને રોકડ સહાય પેટે કોઈ પણ રકમ આપવાની થતી નથી કોઈ ઠરાવમાં કોઈ જોગવાઈ યોજનાની એવી નથી કે જેમાં કોઈ પણ વરસની બેન હોય એ દીકરી હોય કે મહિલા હોય એને આર્થિક સહાય એટલે કે રોકડ રકમ ચેક સ્વરૂપે કે કેશ સ્વરૂપે આપવાની થતી નથી આવી કોઈ જોગવાઈ નથી આ કોઈક એકદમ નવરા નક્કામાં માણસના દિમાગની ઉપજ છે કોઈ એવા તત્વએ બહાર પાડ્યું છે કે જેનો ઈરાદો મલીન હોઈ શકે છે અને આવી માહિતી હું તમામ જાહેર જનતાને નમ્ર વિનંતી કરું છું કે આવી કોઈ પણ પ્રકારની માહિતી અને આવું ફોર્મ તમે ન ભરશો કેમ કે આ બધી વિગતો તમારી ખાનગી અને વ્યક્તિગત કહી શકાય એવી વિગતો છે અને આ વિગતોનો ઉપયોગ કરી અને કાલે ઉઠી અને કોઈ વ્યક્તિ એનો દુરુપયોગ કરે તો તમારો જાન જોખમમાં આવે તમારી જિંદગી જોખમમાં આવી શકે તમારી કરિયરને તકલીફ પડી શકે વગેરે વગેરે તેવા હોવાથી આ પ્રકારના દસ્તાવેજ કોઈને ન મોકલવાની અપીલ કરવામાં આવી રહી છે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ વલસાડ